नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों, केम छो बधा? मजा मने? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन डिजिटल अभ्यासक्रम श्रेणी में आप सब विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 4 विषय कम्प्यूटर एम पाठ 3 विषय आप अभ्यास करवानो छे। तो आपणे शाळा शुरू हती त्यारे विंडोज विषय समझावी दीधुं छे, पण जे विद्यार्थी मित्रों शाळा में हाजर न हता बराबर ने, माटे आज आपणे पाठ 3 विंडोज नो अभ्यास फरीथी करवानो छे। तो आपणे जोईए पाठ 3 विंडोज। कम्प्यूटर ना मुख्य कार्यो छे इनपुट, प्रोसेसिंग अने आउटपुट। तो आपणे पाठ 2 मां जोई गया छीए बराबर ने, इनपुट, प्रोसेसिंग अने आउटपुट विशे। तो आ कार्यो एटले के हार्डवेर अने सॉफ्टवेर नी मदद थी कम्प्यूटर ना आ कार्यो, कम्प्यूटर आ कार्यो करे छे। तमारा माटे हार्डवेर अने सॉफ्टवेर आ बन्ने शब्दो नवा छे, खरुं ने विद्यार्थी मित्रों? तो आपणे ए विषय पहला समझी लईए। एक, हार्डवेर। कम्प्यूटर ना जे भागो तमे जोई सको छो तथा स्पर्शी सको छो तेने हार्डवेर कहे छे। कया भागो? तो कीबोर्ड, माउस, मॉनिटर, प्रिंटर तथा सीपीयू बॉक्स ने हार्डवेर कहेवाय छे। आ भागो ने तमे जोई पण सको छो अने स्पर्शी पण सको छो। स्पर्शो एटले अड़ी सको छो बराबर ने। तो आ भागो पर आपणे કમ્પ્યુટરના પ્રેક્ટિકલ શરૂ હોય તો કમ્પ્યુટરની લેબની અંદર આપણે આ કમ્પ્યુટરના ભાગોની મદદથી આપણે કાર્યો કરીએ છીએ, ખરું ને? તો આવા ભાગોને જેને જોઈ કે સ્પર્શી શકાય છે તેવા ભાગ એને હાર્ડવેર કહેવામાં આવે છે। બે, સોફ્ટવેર। કાર્ય કરવા માટે કમ્પ્યુટરને જે સૂચનાઓની જરૂર પડે છે તેને સોફ્ટવેર કહે છે। સોફ્ટવેરને તમે જોઈ કે સ્પર્શી શકતા નથી। કાર્ય કરવા માટે કમ્પ્યુટરને જે સૂચનાઓની જરૂર પડે છે તેને શું કહેવાય? સોફ્ટવેર। સોફ્ટવેરને તમે જોઈ કે સ્પર્શી શકતા નથી। સોફ્ટવેર સીપીયુ બોક્સની અંદર ફિટ કરેલું હોય છે, ખરું ને? નંબર 3, ઓપરેટિંગ સિસ્ટમ। જે સોફ્ટવેર કમ્પ્યુટરને ચલાવે છે તેને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે। કમ્પ્યુટર બનાવતી વખતે તેમાં કેટલીક સૂચનાઓ કાયમ માટે મૂકવામાં આવી હોય છે। જ્યારે તમે કમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે સોફ્ટવેર કમ્પ્યુટરના બધા કાર્યો કરવામાં મદદરૂપ થાય છે। આમ આ સોફ્ટવેર કમ્પ્યુટરને ચલાવવામાં મદદ કરે છે, આથી તેને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે। તમારા આ કમ્પ્યુટરના ભાગો હોય બરાબર, કીબોર્ડ, માઉસ, સીપીયુ, પ્રિન્ટર, મોનિટર બરાબર ને, પણ એની અંદર આ સોફ્ટવેર ન હોય તો તમારા કમ્પ્યુટરના ભાગોથી કોઈ પણ કાર્ય થઈ શકતું નથી। એટલે કે આખું કમ્પ્યુટર ચલાવવા માટે જરૂરી છે સોફ્ટવેર, અને આ સોફ્ટવેરની મદદથી કમ્પ્યુટરના દરેક કાર્યો થાય છે બરાબર। આ સોફ્ટવેર કમ્પ્યુટરને ચલાવવામાં મદદ કરે છે। આ સોફ્ટવેર શું કરે છે? કમ્પ્યુટરને ચલાવવામાં મદદ કરે છે બરાબર, આથી તેને ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય। શું કહેવાય? ઓપરેટિંગ સિસ્ટમ બરાબર। 4, વિન્ડોઝ। મોટાભાગના કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામે પ્રસિદ્ધ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે, તેને વિન્ડોઝ તરીકે જાણીતી છે મોટાભાગના, એટલે કે ઓફિસમાં હોય, ઘરે હોય, શાળામાં હોય, કોઈ દુકાનમાં હોય બરાબર, મોટી મોટી ઓફિસોમાં હોય, દરેકે દરેક કમ્પ્યુટરમાં, લગભગ બધા જ કમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામની ઓપરેટિંગ સિસ્ટમ કામ કરતી હોય છે બરાબર। આ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે દરેકે દરેક કમ્પ્યુટરમાં બરાબર, અને તેને આપણે ટૂંકું નામ એટલે કે વિન્ડોઝ તરીકે ઓળખીએ છીએ બરાબર। કોઈ પણ કમ્પ્યુટર તમે ચાલુ કરો, ઘર હોય, શાળા હોય, ઓફિસ હોય, પપ્પાનું હોય, તો એમાં વિન્ડોઝ નામની સ્ટાર્ટ કરો એટલે વિન્ડોઝ લખાઈને આવશે બરાબર। તો દરેકે દરેક કમ્પ્યુટરની અંદર આ વિન્ડોઝ નામની જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ કામ કરતી હોય છે, એટલે કે વિન્ડોઝનું સોફ્ટવેર હોય છે બરાબર। વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ
તો એની લાક્ષણિકતાઓ છે તો એ આપણે સમજીએ. મોટા ભાગના કોમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ચાલે છે, જે વિન્ડોઝ તરીકે જાણીતી છે. એનું ટૂંકું નામ શું છે? આખું નામ છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, પણ એનું ટૂંકું આપણે જાણીતી કઈ છે? કયા નામથી આપણે જાણીએ છીએ એને? વિન્ડોઝ. બરાબર. વિન્ડોઝ એ અત્યંત સરળ ઓપરેટિંગ સિસ્ટમ છે. આ વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ કેવી છે? સરળ છે, જે કોઈ પણ વ્યક્તિને સમજવામાં, એને ચલાવવામાં બરાબર સરળતા રહે છે. જેમાં કોમ્પ્યુટરના ઉપયોગ માટે તમારે કોઈ કમાન્ડ યાદ રાખવા પડતા નથી. તમારે બસ કોમ્પ્યુટરના સ્ક્રીન પર નાના ચિત્ર અથવા તો કમાન્ડ અથવા ટૂલ પર ક્લિક કરવાનું રહે છે. તમારે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો હોય તો કોઈ કમાન્ડ યાદ રાખવા પડતા નથી. તમારે બસ કોમ્પ્યુટરની સ્ક્રીન પર નાના એરો, નાના ચિત્રો એટલે કે આઇકન્સ, એની ઉપર ક્લિક કરો, કમાન્ડ પર ક્લિક કરો અથવા ટૂલ્સ પર ક્લિક કરો, એટલે તમારે જે પણ પ્રોગ્રામમાં કામ કરવું હોય એમાં તમે સરળતાથી કરી શકો છો. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આટલી જાણીતી કેમ બની? ચાલો તેની કેટલીક આગવી લાક્ષણિકતાઓ જોઈએ. તો આ વિન્ડોઝ ઓપરેટિંગ બધા જ કોમ્પ્યુટરની અંદર છે તો આટલી જાણીતી કેમ છે? તો એની લાક્ષણિકતાઓ, એની ખાસિયતો એ આપણે અહીંયા જોવાની છે. એક, વિન્ડોઝ સ્ક્રીન પર દરેક પ્રોગ્રામના અલગ વિન્ડોમાં ખુલે છે. વિન્ડોઝ સ્ક્રીન પર દરેક પ્રોગ્રામ એક અલગ વિન્ડોમાં ખુલે છે, આથી તેનું નામ વિન્ડોઝ છે. એક સાથે તમે ઘણા પ્રોગ્રામમાં કામ કરી શકો છો. બરાબર. વિન્ડોઝમાં સ્ક્રીન પર દરેક પ્રોગ્રામ અલગ વિન્ડોમાં ખુલે છે, એટલે કે તમે પેઇન્ટ ઉપર ક્લિક કરો છો, તમારી સ્ક્રીન પર કયો વિન્ડો ખુલે છે? પેઇન્ટ વિન્ડો ખુલે છે. એવી જ રીતે તમે નોટપેડ પર ક્લિક કરો તો તમારા સ્ક્રીન પર કયો વિન્ડોઝ ખુલે છે? વિન્ડોઝ એટલે શું તો તમને ખબર જ છે ને, એક નાની, આપણે ધારો કે પેઇન્ટ ખોલ્યું છે તો એને આ ટાઇટલ બાર ઉપર પેઇન્ટ લખાઈને આવે છે અને એનું પેઇન્ટનું આખું સ્ક્રીન ઉપર દેખાય છે. બરાબર ને? એટલે એને પેઇન્ટ વિન્ડો કહે છે. એવી રીતે નોટપેડ વિન્ડો ખોલો છો તો નોટપેડનો વિન્ડો આખા સ્ક્રીન પર દેખાય છે. બરાબર. એવી જ રીતે વર્ડપેડ ખોલો છો, વર્ડપેડ ઉપર ક્લિક કરો છો તો વર્ડપેડનો વિન્ડો અલગ વિન્ડોમાં ખુલે છે. બરાબર ને? જો તમે પેઇન્ટમાં કામ કરતા હોવ અને તમારે નોટપેડમાં કામ કરવું છે તો તમે પેઇન્ટને મિનિમાઇઝ કરી અને નોટપેડ ખોલી શકો છો. નોટપેડમાં કામ કરતા હોય અને તમારે વર્ડપેડમાં કામ કરવું હોય તો નોટપેડ વિન્ડોને મિનિમાઇઝ કરી તમે વર્ડપેડ વિન્ડો ખોલી શકો છો. બરાબર ને? એમ એક સાથે તમે ઘણા પ્રોગ્રામમાં કામ કરી શકો છો અને આ દરેક પ્રોગ્રામ અલગ વિન્ડોમાં ખુલે છે. બે નંબર, વિન્ડોઝમાં કામ કરવા માટે તમારે વિવિધ કમાન્ડ યાદ રાખવા પડતા નથી. વિન્ડો પર તમારે નાનકડા ચિત્ર, કમાન્ડ કે ટૂલ પર બસ ક્લિક કરવાનું હોય છે. બરાબર. તમારે વિન્ડોઝમાં કામ કરવું છે તો કોઈ કમાન્ડ, બરાબર, કોઈ પ્રોગ્રામ યાદ રાખવાના રહેતા નથી કે મારે પેઇન્ટ ખોલવું છે તો હું કેવી રીતે ખોલીશ, ક્યાંથી ખુલશે, શું કરીશ. તમારે બસ કોમ્પ્યુટર સ્ટાર્ટ કરો છો અને સ્ક્રીન પર જો તમે આઇકન, પેઇન્ટ આઇકન મૂક્યું હોય તો એ આઇકન ઉપર ડબલ ક્લિક કરો તો પેઇન્ટ વિન્ડો ખુલે છે. અથવા તો સ્ટાર્ટ મેનુમાં જઈ સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો અને ઓલ પ્રોગ્રામમાં જઈ તમે એસેસરી ફોલ્ડરમાં જઈને પણ પેઇન્ટ ખોલી શકો છો. બરાબર. આ રીતે કોઈ પણ પ્રોગ્રામ તમારે ખોલવો છે તો તમે કોઈ નાના ચિત્ર એટલે કે આઇકન, કમાન્ડ કે ટૂલ ઉપર બસ ક્લિક કરો એટલે એ તમારે વિન્ડો ખુલી જાય છે. નંબર ત્રણ, વારંવાર ઉપયોગમાં લેવાતા કમાન્ડ કે ટૂલ તમને વિન્ડો પર આઇકન બટન તરીકે જોવા મળે છે. વારંવાર એટલે કે આપણે પેઇન્ટની જરૂર પડે છે વારંવાર, નોટપેડની જરૂર પડે છે, વર્ડપેડની જરૂર પડે છે. એવી જ રીતે તમારા મમ્મી કે પપ્પા કોઈ ઓફિસમાં કામ કરતા હોય તો એમને જે પણ વિન્ડોઝની જરૂર પડે છે, એને જે પણ પ્રોગ્રામની જરૂર પડે છે એને તમે નાના આઇકન તરીકે ડેસ્કટોપ ઉપર મૂકી દો તો તમે જ્યારે તમારે કઈ પ્રોગ્રામમાં કામ કરવું છે ત્યારે આઇકન ઉપર ડબલ ક્લિક કરો એટલે એ પ્રોગ્રામ ખુલી જાય છે. બરાબર. એટલે કે તમારે વારંવાર ઉપયોગમાં લેવાતા કમાન્ડ ટૂલને તમે વિન્ડોઝ પર આઇકન બટન તરીકે મૂકી શકો છો. નંબર ચાર, સેવ કર્યા સિવાયનો ડેટા ખોવાવાનો ભય રહેતો નથી. સેવ કર્યા અગાઉ તમે જો પ્રોગ્રામ એટલે કે વિન્ડો બંધ કરશો તો વિન્ડોઝ તમને પૂછશે કે તમારે ડોક્યુમેન્ટ
सेव करवो छे। जो तमे यस बटन पर क्लिक करशो तो कम्प्यूटर डॉक्यूमेंट ने सेव करशे अने त्यार बाद विंडोज बंद करशे। जो तमे नो पर क्लिक करशो तो डॉक्यूमेंट सेव थाय नहीं थाय, बराबर ने। जो तमने आ આજે લાક્ષણિકતા ચોથી છે એ તમને પ્રેક્ટિકલમાં જ્યારે આવતા હતા ત્યારે તમને અનુભવ થઈ ગયો હશે, બરાબર। તમે ધારો કે કોઈ ચિત્ર દોરો છો અને પછી જ્યારે આપણો પીરિયડ પૂરો થવા આવે છે એટલે તમને એવું બનકો કે ચોકડી એટલે કે ક્લોઝ ઉપર ક્લિક કરો તો એક બોક્સ ખુલે છે, તો એ શું પૂછે છે તમને કે તમે આ જે લખાણ લખ્યું, ચિત્ર દોર્યું એને તમે સેવ કરવા માંગો છો, એવું બોક્સ લખીને આવે છે। તમને યાદ હોય તો જુઓ, અથવા તો તમારા ઘરે કોઈ કોમ્પ્યુટર હોય તો એમાં તમે ટ્રાય કરી શકો છો। તો કોઈ ચિત્ર દોરો અથવા તો કોઈ લખાણ લખો અને તમે ક્લોઝ ઉપર ક્લિક કરશો તો એક બોક્સ આવશે કે તમે જ્યાં લખ્યું છે, ચિત્ર દોર્યું છે એને સેવ કરવું છે। તો નીચે ત્રણ પ્રશ્નો હશે, યસ, નો અને કેન્સલ। જો યસ ઉપર ક્લિક કરશો તો સેવ એઝનો ડાયલોગ બોક્સ આવશે, એમાં જઈને તમે ફાઇલ સેવ કરી શકો છો। જો નો ઉપર ક્લિક કરશો તો તમારું જે વિન્ડો છે એ બંધ થઈ જશે, એટલે કે તમે આ પ્રોગ્રામને સેવ કરવા માંગતા નથી। અને જો કેન્સલ પર ક્લિક કરશો તો જે બોક્સ આવ્યું છે યસ, નો અને કેન્સલનું, તો એ બોક્સ જતું રહેશે અને તમે જે પ્રોગ્રામમાં કામ કરતા હતા એ ખુલ્લો રહેશે, બરાબર। તો આ રીતે તમે સેવ કરેલો ડેટા છે એ ખોવાવાનો ભય રહેતો નથી, બરાબર। અને કોઈ પણ પ્રોગ્રામ તમે કામ કરો છો અને એ કામ કર્યા પછી જો તમે ક્લોઝ ઉપર ક્લિક કરો છો તો તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે જે આ કામ કર્યું છે એને સેવ કરવું છે કે નથી કરવું, બરાબર। આવો પ્રશ્ન પૂછે છે, બરાબર। તો તમે સેવ કરવા માંગો તો સેવ ઉપર ક્લિક કરો, યસ ઉપર ક્લિક કરો તો સેવ એઝ ડાયલોગ બોક્સ આવે છે, અને નો ઉપર ક્લિક કરો તો તમારો જે તમે જે કામ કર્યું છે ડોક્યુમેન્ટનું એ સેવ થતું નથી, બરાબર, અને વિન્ડોઝ બંધ થઈ જાય છે। વિન્ડોઝ શરૂ કરવા, જ્યારે તમે કોમ્પ્યુટર શરૂ કરો ત્યારે થોડી જ મિનિટોમાં વિન્ડોઝ એની મેળે શરૂ થઈ જાય છે। વિન્ડોઝ શરૂ કરવા માટે તો બહુ ખૂબ જ સરળતાથી આ વિન્ડોઝ શરૂ થાય છે। તમારે બસ કોમ્પ્યુટરની સ્વિચ પાડવાની છે, સીપીયુ બોક્સની બટન દબાવવાનું છે અને વિન્ડોઝ એની મેળે થોડી જ સેકન્ડોમાં શરૂ થઈ જાય છે। અને વિન્ડોઝના મુખ્ય સ્ક્રીન તમને મોનિટર ઉપર દેખાય છે આવી રીતની, અહીંયા જે છે ને એ રીતની, આ સ્ક્રીનને ડેસ્કટોપ કહે છે। તો તમારે પ્રશ્ન અથવા તો ખાલી જગ્યા પૂછાય કે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીનને શું કહે છે અથવા તો વિન્ડોઝની મુખ્ય સ્ક્રીનને ખાલી જગ્યા કહે છે, તો જવાબ શું આવશે, ડેસ્કટોપ, બરાબર। ડેસ્કટોપ પર નાના ચિત્રો, ચિત્રોને આઇકન્સ કહે છે। આ જે નાના નાના ચિત્રો છે ને એને આઇકન્સ કહેવામાં આવે છે। દરેક કોમ્પ્યુટરની અંદર જરૂરિયાત પ્રમાણે વધારે કે ઓછા આઇકન હોય છે। કોઈ કોમ્પ્યુટરમાં વધારે કામ થતું હોય, ઘણા બધા પ્રોગ્રામમાં કામ થતું હોય તો એમાં આઇકન્સ વધારે હોય, કોઈ કોમ્પ્યુટરની અંદર ઓછું કામ થતું હોય તો એમાં આઇકન્સ ઓછા હોય, એ રીતે જરૂરિયાત પ્રમાણે અલગ અલગ કોમ્પ્યુટરની અંદર અલગ અલગ આઇકન હોય છે। વિન્ડોઝમાં દરેક પ્રોગ્રામ માટે એક આઇકન હોય છે, જો કે તમારા કોમ્પ્યુટરમાં આઇકનનો દેખાવ ઉપરના ચિત્ર કરતાં અલગ પણ હોઈ શકે છે। હમણાં મેં કીધું ને કે જરૂરિયાત પ્રમાણે દરેક કોમ્પ્યુટરની અંદર અલગ અલગ આઇકન હોય છે। માઉસ પેડ પર તમે માઉસ પેઇન્ટર માઉસને ફેરવશો તે મુજબ ડેસ્કટોપ પર તમને એક નાનો એરો ફરતો દેખાશે। આ એરો ડેસ્કટોપ પર માઉસનું સ્થાન દર્શાવે છે, આથી આ એરોને માઉસ પોઇન્ટર અથવા તો પોઇન્ટર કહે છે, બરાબર। તો આપણે આગળ શીખી ગયા છીએ, બરાબર ને। તો તમે જ્યારે કમ્પ્યુટરમાં આ રીતે માઉસ પોઇન્ટર માઉસ ખસેડો છો તો આવું એક તીર તમને દેખાય છે, તો આ તીરને માઉસ પોઇન્ટર કહે છે ઇંગ્લિશમાં, અથવા તો કોમ્પ્યુટરની ભાષામાં આને એરો કહેવાય, ગુજરાતીમાં આને તીર કહે છે। તો આ તમારું માઉસ ક્યાં છે એનું સ્થાન દર્શાવવા માટે આ માઉસ પોઇન્ટરનો ઉપયોગ થાય છે। માઉસ પોઇન્ટર હોય એટલે આપણે સમજી જઈએ કે અહીંયા માઉસ છે, બરાબર। માઉસ પેડ પર તમે જેમ માઉસને ફેરવશો તે પ્રમાણે ડેસ્કટોપ ઉપર માઉસ પોઇન્ટર ફરતું જણાશે। તમે માઉસને ઉપર ફેરવશો તો માઉસ પોઇન્ટર ઉપર જશે, માઉસને નીચે ખેંચશો તો માઉસ પોઇન્ટર નીચે આવશે, માઉસને ડાબી બાજુ ખસેડશો તો માઉસ પોઇન્ટર ડાબી બાજુ ખસે છે, માઉસને જમણી બાજુ ખસેડો છો માઉસ પોઇન્ટર જમણી બાજુ ખસે છે, બરાબર। જે રીતે તમે માઉસને ફેરવો છો તેમ આ એરો માઉસ પોઇન્ટર પર ફરે, માઉસ પોઇન્ટર ડેસ્કટોપની સ્ક્રીન ઉપર ફરતું દેખાય છે।
विंडोज जेवी ऑपरेटिंग सीस्टम माटे माउस ए घणो महत्वनुं इनपुट माटेनुं साधन छे। आपणे शीखी गयाने के इनपुट माटेना साधनो कया, तो कीबोर्ड अने माउस ए इनपुट माटेनुं साधन छे। आउटपुट माटेना साधनो तो मॉनिटर अने प्रिंटर, અને પ્રોસેસિંગ માટેનું સાધન તો સીપીયુ બોક્સ, બરાબર। તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ઇનપુટ માટેનું ખૂબ જ મહત્વનું સાધન માઉસ છે। આથી માઉસની ક્રિયા સાથે સંકળાયેલી પારિભાષિક શબ્દો વિશે આપણે સૌપ્રથમ આપણે પરિચિત થઈએ। તો ઇનપુટ માટેનું મહત્વનું સાધન માઉસ છે, તો એની કેટલીક ક્રિયાઓ છે માઉસની એ આપણે હવે જોવાની છે। જ્યારે તમે માઉસ બટન દબાવો છો ત્યારે તમને ક્લિક અવાજ સંભળાય છે, બરાબર ને। માઉસનું પકડવાની આપણે કઈ રીતે પકડવું આપણે આગળ પીરિયડમાં શીખી ગયા છીએ। તો માઉસનું પહેલું બટન ડાબા પહેલી આંગળીનું બટન પહેલી આંગળી ડાબા બટન ઉપર રહે છે, બીજી આંગળી જમણા બટન ઉપર રહે છે। આ અંગૂઠો અને આ પાછળની બે આંગળીથી આપણે માઉસને પકડવાનો છે। તો આ રીતે માઉસને પકડીએ છીએ, તો માઉસને આમ દબાવીએ છીએ એક બટન એટલે ક્લિક એવો અવાજ આવશે। તમે આ મહાવરો તમારા ઘરે કમ્પ્યુટર હોય તો તમે કરી શકો છો, બરાબર। તો ક્લિક અવાજ કેવો આવે છે, દબાવો છે ત્યારે ક્લિક એવો અવાજ આવે છે। એક ક્લિક માઉસ બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને ક્લિક કર્યું કહેવાય। લેફ્ટ ક્લિક એટલે કે માઉસના ડાબા બટનને ક્લિક કરવું, સામાન્ય રીતે ક્લિક એટલે લેફ્ટ ક્લિક, કારણ કે માઉસના ડાબા બટનનો ઉપયોગ વારંવાર થાય છે। તો માઉસનું ડાબું બટન એટલે કે પહેલી આંગળી જે બટન ઉપર રહે છે એ બટનને ડાબું બટન કહે છે, અને કમ્પ્યુટરની અંદર આ ડાબા બટનનો ક્લિકનો અવાજ ડાબા બટનનો ઉપયોગ વારંવાર થાય છે, બરાબર। રાઇટ ક્લિક એટલે કે બીજી આંગળી, આ જે આંગળી છે એ જે બટન ઉપર રહે છે એને રાઇટ એ બીજા બટન ઉપર રહે છે એને રાઇટ ક્લિક કહે છે, બરાબર। એટલે કે માઉસના જમણા બટનને ક્લિક કરવું, રાઇટ ક્લિક એટલે જમણી બાજુનું બટન ક્લિક કરવું, લેફ્ટ ક્લિક એટલે ડાબી બાજુનું બટન ક્લિક કરવું, ડબલ ક્લિક માઉસના બટનને ઝડપથી બે વાર દબાવવું, બરાબર, એને ડબલ ક્લિક કર્યું કહેવાય। ડ્રેગ માઉસ બટનને દબાવેલું રાખી માઉસ સરકાવવું, બટન છોડ્યા વિના અને પછી માઉસ બટનને છોડવું, તો માઉસનું ડાબું બટન દબાવેલું રાખી છેક નીચે સુધી ખેંચો છો તો આ ક્રિયાને ડ્રેગ કર્યું કહેવાય, બરાબર ને। ડેસ્કટોપ પરથી પ્રોગ્રામ ખોલવા માટે માઉસ પોઇન્ટરને તે આઇકન પર લઈ જાઓ, પછી ડાબા બટન ડબલ ક્લિક કરી કરો છો કરો। યાદ રાખો કેટલાક કોમ્પ્યુટરની ડેસ્કટોપ શૈલી એવી હોઈ શકે જ્યાં સિંગલ ક્લિકનો ઉપયોગ થાય છે। ડેસ્કટોપ પર પ્રોગ્રામ ખોલવા માટે કોઈ પણ પ્રોગ્રામ ખોલો છે, માઉસ પોઇન્ટરને તેના આઇકન ઉપર એ પ્રોગ્રામના આઇકન ઉપર લઈ જવાનું, પછી ડબલ ક્લિક કરવાનું। કોઈ કોમ્પ્યુટરમાં એવી સિસ્ટમ હોય કે સિંગલ ક્લિકથી પણ એ પ્રોગ્રામ ખુલી શકે છે। જો આમ હોય તો આઇકન ઉપર માઉસ પોઇન્ટર લઈ જાઓ અને તે પ્રોગ્રામ ખોલવા માટે બસ ક્લિક કરો। દરેક કોમ્પ્યુટરની અંદર અલગ અલગ શૈલી સેટ થયેલી હોય છે। કોઈ કોમ્પ્યુટરની અંદર પ્રોગ્રામ ખોલવા માટે ડબલ ક્લિકનો ઉપયોગ થાય છે, તો આઇકન ઉપર ડબલ ક્લિક કરવાનું। કોઈ કોમ્પ્યુટરની અંદર સિંગલ ક્લિકથી પણ આઇકન ઉપર સિંગલ ક્લિક કરવાથી પણ પ્રોગ્રામ ખુલી શકતો હોય છે, એ કોમ્પ્યુટરમાં સેટ કરેલી શૈલી ઉપર આધારિત છે। ડેસ્કટોપ નીચે આવેલી આડી પટ્ટીને ટાસ્ક બાર કહે છે, આ જે પટ્ટી છે આને ટાસ્ક બાર કહેવામાં આવે છે। તમે કયા પ્રોગ્રામમાં કાર્ય કરો છો તેની સ્થિતિ દર્શાવે છે, તમે કયા પ્રોગ્રામમાં કાર્ય કરો છો તે અહીંયા આગળ લખાયેલું હોય છે। જો આ સ્ક્રીન છે પણ આ સ્ક્રીનની જો એ સ્ક્રીનની અંદર આ બે પ્રોગ્રામો કાર્યરત છે એવું કહી શકાય। જો એને ખોલવું જ અહીંયા માઉસ પોઇન્ટર લઈ જશો તો નાની વિન્ડોઝમાં આ પ્રોગ્રામો બતાવશે। જ્યારે તમે પ્રોગ્રામ ફોલ્ડર કે ફાઇલ ખોલો છો ત્યારે વિન્ડોઝ તેનું આઇકન બટન ટાસ્ક બાર પર દર્શાવે છે, એટલે કે તમે કોઈ પણ પ્રોગ્રામ ખોલો છો તો એનું આઇકન બટન ક્યાં દર્શાવે છે, ટાસ્ક બાર ઉપર। ધારો કે તમે પેન્ટ ખોલ્યું છે તો પેન્ટનું આઇકન બટન ક્યાં હોય છે, ટાસ્ક બાર ઉપર। વર્ડ ખોલ્યું છે તો એનું આઇકન બટન ક્યાં હોય છે, ટાસ્ક બાર ઉપર। નોટપેડ ખોલ્યું છે તો એનું આઇકન બટન ક્યાં હોય છે, ટાસ્ક બાર ઉપર। એટલે કે તમે કયા પ્રોગ્રામમાં કાર્ય કરો છો તે આપણને ટાસ્ક બાર ઉપરથી
એની માહિતી મળી જાય છે કે તમારા કમ્પ્યુટરની અંદર કેટલા પ્રોગ્રામ ખુલ્લા છે. અત્યારે તમે જોઈ શકો છો વર્ડ અને વિન્ડોઝ મીડિયા પ્લેયર આ બે પ્રોગ્રામો અહીંયા આગળ તમારી સ્ક્રીન ઉપર ખુલ્લા છે અને તે બંને બટન ટાસ્કબાર ઉપર દેખાય છે. અહીંયા દેખાય છે ને વર્ડ અને વિન્ડોઝ મીડિયા પ્લેયર. ટાસ્કબારના પ્રોગ્રામ પર તમે માઉસ પોઇન્ટર મૂકશો તો તમને નાનકડી પ્રોગ્રામ વિન્ડો દેખાશે. એટલે કે અહીંયા તમે માઉસ પોઇન્ટર મૂકશો તો આ રીતની તમને અહીંયા મીડિયા પ્લેયર આ નાની વિન્ડો દેખાય છે. ઉદાહરણ તરીકે ટાસ્કબાર તમે ટાસ્કબાર પર વર્ડ આઇકન પર માઉસ પોઇન્ટર મૂકશો એટલે કે આ વર્ડ છે વર્ડ આઇકન બટન, તો અહીંયા માઉસ પોઇન્ટર મૂકશો તો તમે બે નાનકડી વિન્ડોઝ જોઈ શકો છો ને. એનો અર્થ એ કે વર્ડ પ્રોગ્રામની બે વિન્ડો ખુલ્લી છે. વિન્ડોઝને વિસ્તારવા માટે નાનકડી વિન્ડો ઉપર કોઈ પણ જગ્યાએ ક્લિક કરો. એટલે કે આ વિન્ડોઝ છે એને મોટી કરવી છે તો અહીંયા આગળ કોઈ પણ જગ્યાએ ક્લિક કરશો તો આખી સ્ક્રીન ઉપર આ વિન્ડો વિસ્તરી જશે એટલે કે ખુલી જશે. આખી સ્ક્રીન ઉપર ડેસ્કટોપ સ્ક્રીન ઉપર આખી વિન્ડોઝ તમે જોઈ શકશો. સ્ટાર્ટ મેનુ, ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો તો સ્ટાર્ટ મેનુ તમને દેખાય છે. આ ડાબી બાજુ ડેસ્કટોપની ડાબી બાજુ કયું બટન છે? સ્ટાર્ટ બટન. એની ઉપર ક્લિક કરો એટલે તમને સ્ટાર્ટ મેનુ, આ કયું મેનુ ખુલ્લું છે? સ્ટાર્ટ મેનુ. એ સ્ટાર્ટ મેનુ તમને દેખાય છે. આ જે દેખાય છે આને મેનુ કહેવામાં આવે છે. મેનુ કોને કહેવાય? મેનુ તો વિન્ડોઝ પ્રોગ્રામમાં કામ કરવા માટે મદદરૂપ ટૂલ્સ તથા કમાન્ડની યાદીને મેનુ કહે છે. વિન્ડોઝ પ્રોગ્રામની અંદર કામ કરવા માટે મદદરૂપ થતા ટૂલ્સ અને કમાન્ડ એની યાદીને મેનુ કહે છે. સ્ટાર્ટ મેનુનો ઉપયોગ કરી તમે પ્રોગ્રામ શરૂ કરો છો, ડોક્યુમેન્ટ ખોલી શકો છો, મદદ મેળવી શકો છો અને બીજું ઘણું બધું કરી શકો છો. જો કે તમારા કોમ્પ્યુટરના સેટઅપ પ્રમાણે સ્ટાર્ટ મેનુ ઉપરના વિકલ્પો જુદા જુદા હોઈ શકે છે. એટલે કે સ્ટાર્ટ મેનુનો ઉપયોગ કરી તમે કોઈ પણ પ્રોગ્રામ ખોલી શકો છો, કોઈ પણ ડોક્યુમેન્ટ ખોલી શકો છો, મદદ મેળવી શકો છો અને બીજું ઘણું બધું કામ કરી શકો છો સ્ટાર્ટ મેનુની મદદથી. તમારા કોમ્પ્યુટરમાં સેટ હોય એ પ્રમાણે સ્ટાર્ટ મેનુ પરના વિકલ્પો જુદા જુદા હોઈ શકે છે. બરાબર, સ્ટાર્ટ મેનુના વિકલ્પો જરૂરિયાત પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. કોઈ નામું લખતું હોય તો એ લોકોના સ્ટાર્ટ મેનુના પ્રોગ્રામો અલગ હોય, કોઈ પેઇન્ટમાં એટલે કે પ્રિન્ટિંગમાં કામ કરતું હોય તો એમને પ્રિન્ટિંગના લગતા સ્ટાર્ટ મેનુના પ્રોગ્રામો હોય. બરાબર, એ રીતે જરૂરિયાત પ્રમાણે અલગ અલગ પ્રોગ્રામો સેટ કરી શકાય છે. ઘણીવાર સ્ટાર્ટ મેનુના કોઈ વિકલ્પ પર જમણી તરફ એરો દેખાય છે, આવા વિકલ્પ પર માઉસ પોઇન્ટર મૂકશો તો તે વિકલ્પ હાઇલાઇટ થશે. હાઇલાઇટ એટલે શું? તો જે પણ પ્રોગ્રામ અથવા તો ફોલ્ડર ઉપર તમે માઉસ પોઇન્ટર મૂકો છો તો એ વાદળી થઈ જાય છે અથવા તો ઘાટી પટ્ટી દેખાય છે એટલા ભાગમાં, તો એને હાઇલાઇટ થયું કહેવામાં આવે છે. અને જમણી તરફ એરો એટલે કે આવા તીર જેવું હોય છે અને સબ મેનુ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સ્ટાર્ટ મેનુ પર ઓલ પ્રોગ્રામ પર માઉસ પોઇન્ટર મૂકશો તો તમને એક સબ મેનુ દેખાશે. જો અહીંયા આગળ આ ઓલ પ્રોગ્રામ છે, આ છે ઓલ પ્રોગ્રામ, અહીંયા એરો દેખાય છે ને. હા, તો અહીંયા આપણે માઉસ પોઇન્ટર મૂકશું તો આ રીતનું એક સબ મેનુ જોવા મળશે. બરાબર, તો આ જે ચિત્રો દેખાડ્યા છે ડાયરેક્ટ એક એક ચિત્ર, એને પ્રોગ્રામ, જો અહીંયા છગડીયો કૌંસ કર્યો છે ને, પ્રોગ્રામ અને ફોલ્ડર બતાવ્યું છે. તો આ જે છે એ પ્રોગ્રામ છે. આ વિન્ડોઝ પર ક્લિક કરો તો જે તે વિન્ડોઝ એક જ વિન્ડોઝમાં ખુલે છે. બરાબર, જ્યારે આ ફોલ્ડર છે એની અંદર બીજા ઘણા પ્રોગ્રામ હોય છે. જે મેં શાળામાં આપણે સમજાવ્યું કે ચોપડીનું પૂંઠું છે તો પૂંઠાની વચ્ચે ઘણા બધા પાઠ હોય, ચોથા ધોરણ હોય તો એ પ્રમાણેના પાઠ હોય, ત્રીજું હોય તો એ પ્રમાણેના પાઠ હોય, બીજું હોય તો એ પ્રમાણેના પાઠ હોય, તો આ રીતે ફોલ્ડરની અંદર બીજા ઘણા પ્રોગ્રામો સમાયેલા હોય છે. પ્રોગ્રામ હોય તો તે જે તે નામના વિન્ડોના એના જ નામના વિન્ડો પર ખુલે છે. જ્યારે ફોલ્ડર હોય તો એની અંદર ઘણા બધા પ્રોગ્રામો ખુલે છે. બરાબર, ઉદાહરણ તરીકે તમે સ્ટાર્ટ મેનુ પર ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરશો
માઉસ પોઈન્ટર મૂકશો તો તમને સબ મેનુ દેખાશે આ રીતનું, બરાબર. આ ઓલ પ્રોગ્રામનું સબ મેનુ છે. ઓલ પ્રોગ્રામના સબ મેનુ પર તમારા કમ્પ્યુટરમાં ઘણા બધા પ્રોગ્રામ અને ફોલ્ડર દર્શાવે છે. ઓલ પ્રોગ્રામની અંદર તમારા કમ્પ્યુટરમાં ઉપયોગમાં આવતા ઘણા બધા પ્રોગ્રામ અને ફોલ્ડરો હોય છે. વિન્ડોઝ તમારા રોજબરોજના કામમાં ઉપયોગ થતા ઘણા બધા પ્રોગ્રામ ધરાવે છે. આ વિન્ડોઝ સિસ્ટમ છે એ આપણા રોજબરોજમાં ઉપયોગી એવા ઘણા બધા પ્રોગ્રામો ધરાવે છે, જેમ કે કેલ્ક્યુલેટર, નોટપેડ, વર્ડપેડ, વર્ડ અને પેન્ટ. વિન્ડોઝના આવા પ્રોગ્રામોના ઉદાહરણો છે. આપણે શાળામાં આવીએ છીએ તો કેલ્ક્યુલેટર, નોટપેડ, વર્ડપેડ, વર્ડ, પેન્ટ આવા પ્રોગ્રામનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને. હવે વિન્ડોઝ બંધ કરવા, એટલે કે આપણો જે ચાલુ વિન્ડોઝ છે એને બંધ કરવો છે તો કઈ રીતે થાય? તો ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, તમને સ્ટાર્ટ મેનુ જોવા મળશે. તો આ સ્ટાર્ટ બટન પર ક્લિક કર્યું છે તો આ સ્ટાર્ટ મેનુ છે. સ્ટાર્ટ મેનુ પર શટડાઉન પર ક્લિક કરો તો અહીંયા છે શટડાઉન, SHUTDOWN. આ શટડાઉન ઉપર ક્લિક કરો એટલે તમારો વિન્ડોઝ બંધ થઈ જાય છે, બરાબર. તો હવે સ્વાધ્યાય, આ પાઠ આપણે આગળ શાળામાં પણ શીખી ગયા, આજે વિડીયોમાં પણ ફરીથી સમજી ગયા છીએ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. તો આપણે સ્વાધ્યાય અત્યારે જોવાનું છે, તો દરેક વિદ્યાર્થી મિત્રો પેન્સિલ સાથે રાખે, બરાબર. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન એક, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. એક, કોમ્પ્યુટરને ચલાવવા માટે મદદ કરનાર સોફ્ટવેર, એને શું કહેવામાં આવે છે? ઓપરેટિંગ સિસ્ટમ. શું કહેવાય? ઓપરેટિંગ સિસ્ટમ. અહીંયા જવાબો આપેલા હશે એમાંથી આપણે સાચો જવાબ લખવાનો છે, એને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. તો અહીંયા ખાલી જગ્યામાં જવાબ લખીશું ઓપરેટિંગ સિસ્ટમ. ખાલી જગ્યા બે, તમે સ્પર્શી શકો તેવા કમ્પ્યુટરના ભાગને ખાલી જગ્યા કહે છે હાર્ડવેર. શું કહેવાય એને? હાર્ડવેર. નંબર ત્રણ, ખાલી જગ્યા ખૂબ જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ છે, તો સોફ્ટવેર કે વિન્ડોઝ? તો આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે વિન્ડોઝ એ ખૂબ જ જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ છે. ખાલી જગ્યા ચાર, બધા કામ કરવા માટે કોમ્પ્યુટરને સૂચનાઓની જરૂર પડે છે તેને સોફ્ટવેર, સૂચનાઓની જરૂર પડે છે તેને સોફ્ટવેર કહે છે. ચાર નંબર. પાંચ નંબર, વિન્ડોઝના મુખ્ય સ્ક્રીનને ખાલી જગ્યા કહે છે, તો વિન્ડોઝના મુખ્ય સ્ક્રીનને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ડેસ્કટોપ. તો તમે મારી સાથે જવાબો સ્વાધ્યાય પોથીમાં એટલે કે વિડીયોમાં જોઈને લખતા રહેજો, જેથી કરીને નોટબુકમાં લખવામાં સરળતા રહે. ખાલી જગ્યા નંબર છ, ડેસ્કટોપ પર જોવા મળતા નાના ચિત્રોને ખાલી જગ્યા કહે છે, તો આઇકન. શું કહેવાય? આઇકન. તો ખાલી જગ્યા છ ના જવાબમાં લખીશું આઇકન. ખાલી જગ્યા સાત, માઉસ બટનને તમે દબાવીને છોડી દો એ ક્રિયાને ક્લિકિંગ કહે છે. શું કહેવાય? ક્લિકિંગ. દબાવીને રાખીને ખેંચો તો ડ્રેગિંગ કહેવાય, પણ દબાવીને છોડી દો છો તો આ ક્રિયાને ક્લિકિંગ કહે છે. ખાલી જગ્યા આઠ, સ્ક્રીન પરના નાનકડા એરોને માઉસ પોઈન્ટર કહે છે. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? માઉસ પોઈન્ટર, બરાબર. નવ, ખાલી જગ્યા નવ, તમે માઉસ બટનને ઝડપથી બે વાર દબાવો છો તેને ખાલી જગ્યા કહે છે. બે વાર દબાવવું એટલે કે ડબલ ક્લિકિંગ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એને ડબલ ક્લિકિંગ. દસ નંબર, જ્યારે તમે માઉસ બટનને દબાવેલું રાખીને માઉસને ખસેડો છો, ખસેડો અને પછી માઉસ બટનને છોડો તેને ખાલી જગ્યા કહે છે, તો એને ડ્રેગિંગ કહેવામાં આવે છે. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ડ્રેગિંગ. તો જવાબ દસ ની અંદર આવશે ડ્રેગિંગ. અગિયાર નંબર, ટાસ્ક બાર પર તમે ખાલી જગ્યા જોઈ બટન જોઈ શકો છો, તો ક્લોઝ બટન કે સ્ટાર્ટ બટન? તો સ્ટાર્ટ બટન. ખાલી જગ્યા ચાર, જ્યારે તમે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો ત્યારે ખાલી જગ્યા તમને જોવા મળશે. સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો એટલે સ્ટાર્ટ મેનુ જોવા મળે છે. ખાલી જગ્યા નંબર તેર, ટૂલ્સ કે કમાન્ડની યાદીને ખાલી જગ્યા કહે છે, તો શું કહેવાય? ટૂલ્સ કે કમાન્ડની યાદીને મેનુ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? મેનુ. તો જવાબ તેર ની અંદર આવશે મેનુ.
જવાબ 14. ખાલી જગ્યા તમારા કમ્પ્યુટરમાંના મોટા ભાગના પ્રોગ્રામ દર્શાવે છે. તો ઓલ પ્રોગ્રામ કોણ દર્શાવે છે? ઓલ પ્રોગ્રામની અંદર કમ્પ્યુટરના મોટા ભાગના પ્રોગ્રામો હોય છે. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી નામ લખો. આ શબ્દો છે એ અહીંયા આપણે જવાબમાં લખવાના છે સાચા જવાબ તરીકે. 1. માઉસની બે ક્રિયાઓ, તો ક્લિકિંગ અને ડ્રેગિંગ, આ બંને શું છે? માઉસની ક્રિયાઓ છે. તો એમાં લખીશું ક્લિકિંગ, બીમાં લખીશું ડ્રેગિંગ. માઉસને ચલાવવા માટે બે જરૂરી વસ્તુઓ, તો આપણે પાઠના શરૂઆતમાં શીખી ગયા ને કે કમ્પ્યુટરને કાર્ય કરવા માટે હાર્ડવેર અને સોફ્ટવેરની જરૂર પડે છે. તો કઈ બે જરૂરી વસ્તુ છે? હાર્ડવેર અને સોફ્ટવેર. 3. ટાસ્ક બાર પર દેખાતી બે વસ્તુઓ, તો ટાસ્ક બાર ઉપર શું હોય છે? ક્લોક અને સ્ટાર્ટ બટન. કઈ બે વસ્તુ હોય છે? ક્લોક અને સ્ટાર્ટ બટન. અને બ સાથે જોડો. તો અહીંયા આગળ પ્રશ્ન 1માં જોડકા જોડવાના, પ્રશ્ન 3માં જોડકા જોડવાના છે અને બ સાથે. તો આપણે અનો પ્રશ્ન અહીંયા લખીશું હાર્ડવેર, અને એનો સાચો જવાબ અહીંયા સામે લીટી આપી છે એમાં લખવાનો છે. તો હાર્ડવેર એટલે શું? તો એ છે કમ્પ્યુટરના ભાગ. તો તમે આ રીતે 1 નંબર આપી દેજો, બરાબર. 2. સોફ્ટવેર, તો કમ્પ્યુટરને આપેલી સૂચનાઓ. સોફ્ટવેર શું છે? કમ્પ્યુટરને આપેલી સૂચનાઓ. તો એનો જવાબ આવશે આ છેલ્લો, ઈ, વિન્ડોઝ. તો વિન્ડોઝ શું છે? ઓપરેટિંગ સિસ્ટમ છે. શું છે? ઓપરેટિંગ સિસ્ટમ. તો વિન્ડોઝની જવાબમાં લખીશું ઓપરેટિંગ સિસ્ટમ. 4. ડેસ્કટોપ, તો શું છે? એ વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન. ડેસ્કટોપ શું છે? વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન. 5. રાઇટ ક્લિક, તો એ શું છે? માઉસની ક્રિયા. રાઇટ ક્લિક એટલે એ છે માઉસની ક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને નંબર લખાવ્યા છે, નંબર લખજો. પણ જ્યારે તમે તમારા નોટબુકમાં લેસન કરવા બેસો ત્યારે અ આખો ઉતારવાનો છે, અને એની સામે એનો સાચો જવાબ એટલે કે આ જોડકામાં ક્રમ પ્રમાણે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા પાઠ 3 પૂર્ણ થાય છે, બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો અંત સુધી જુએ, અને સ્વાધ્યાય મેં લખાવ્યું છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં લખજો, અને પછી એ સ્વાધ્યાય તમારે તમારી કમ્પ્યુટરની નોટબુકની અંદર સારા અક્ષરે લખવાની છે. આખું સ્વાધ્યાય તમારે લખવાનું છે. તો અહીંયા આપણો પાઠ 3 પૂર્ણ થાય છે. હવે આવતા પીરિયડમાં આપણે પાઠ 4 પેન્ટ વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.